हेलो विद्यार्थी मित्रों, आज आप अहीं गुजराती में गुजराती मध्यम धोरण 11 14मो पाठ वात एक सापनी भणीशुं। तेना लेखक जो महेश याज्ञिक छे। जन्म छे 21/12/1953। हवे सौथी पहला ज्यारे आपणे आ वस्तु जोईए छे त्यारे बीजी अगत्यनी एक वस्तु आपणे भूलवी ना जोईए कि आपणे जे पाद भणी रह्या छे तेनो प्रकार कयो छे। तो જ્યારે આપણે આ લખીએ છીએ વાત એક સાપની પાથનું જ્યારે હેડિંગ લખીએ છીએ એના લેખક લખીએ છીએ જન્મ લખીએ છીએ ત્યારે તરત જ નીચે એની નીચે લખી દેવાનું બીજી લાઇનમાં પ્રકાર। તો કે ભાઈ જે આપણે પાથ ભરી રહ્યા છીએ તેનો પ્રકાર કયો છે? તો આજે આપણે આ જે પાથ ભણવાના છે તેનો પ્રકાર છે વાર્તા। તો આ જે એની મહત્વની અગત્યની વસ્તુઓ છે એ આપણે ભૂલાવી ન જોઈએ કારણ કે હેતુલક્ષીમાં આ પ્રશ્નો પૂછાય છે અને ત્યારે આપણને આ યાદ આવતા નથી। પણ જો આપણે તે આ હેડિંગમાં જ આપણે આ લખી દઈએ છીએ ત્યારે આપણને 50% યાદ રહી જાય છે કે ભાઈ મહેશ યાજ્ઞિક અને એ જે પાઠ હતો વાત એક શાપની એનો પ્રકાર વાર્તા હતી। ચાલો તો આપણે લેખક વિશેનો પરિચય જોઈ લઈએ। મહેશ વાસુદેવભાઈ યાજ્ઞિકનો જન્મ ધંધુકા એટલે કે જિલ્લો અમદાવાદમાં થયો હતો। તેઓએ વાણિજ્ય પ્રવાહમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો। સ્નાતક એટલે 12 પછી જે આપણે 3 વર્ષ પૂરા કરીએ છીએ ગ્રેજ્યુએશન કહીએ છીએ એને સ્નાતક તરીકે ઓળખવામાં આવે છે। તો એમણે LIC માં નોકરી, હવે સેવાનિવૃત્તિ, તેમણે 7 નવલિકાઓ નવલિકા સંગ્રહો આપ્યા, તેમણે નવલકથાઓ પણ લખી, તેમાં રેશમખંડ, ખેલેન્ડો, વંશવિચ્છેદ, છર કપત જેવી લોકપ્રિય નવલકથાઓ આપી છે। હવે આ જે વસ્તુઓ છે અગત્યની યાદ રાખવા જેવી છે કે રેશમખંડ, ખેલેન્ડો, વંશવિચ્છેદ, છર કપત આ બધી નવલકથાઓ છે। કોની છે? તો મહેશ યાજ્ઞિકની। કારણ કે હેતુલક્ષીમાં આપણને ઉપરના પરિચયમાંથી ગમે તે પૂછી શકે એટલે આ વસ્તુઓ યાદ રાખવાની છે। વિવિધ સામયિકો અને વર્તમાન પત્રોના ખ્યાતનામ કતાર લેખક, કોલમિસ્ટ રેશમખંડ જેવી એમની યશ કલગી સમી નવલકથા ઉપરથી એ જ નામે હિન્દીમાં સિરિયલ પણ બનેલી, 35 વાર્તાઓના સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી 2010નું તૃતીય પારિતોષિક પ્રાપ્ત થયેલું છે। હવે આ જે મહેશ યાજ્ઞિક છે એ કંઈ જેવા તેવા સાહિત્યકાર નથી। એમની જે રેશમખંડ નામની નવલકથા છે એમના પરથી હિન્દીમાં સિરિયલ પણ બની છે અને એમને ગુજરાતી સાહિત્ય અકાદમી 2010નું તૃતીય પારિતોષિક પ્રાપ્ત થયેલું છે। હવે અહીંયા આગળ આપણે જે પાઠ ભણવાના છે એમાં કઈ વાતનો સમાવેશ કરવામાં આવ્યો છે તે હું તમને કહી દઉં કે અહીંયા આગળ પાઠમાં જુવાન વયમાં જે જંગલનું અધિકારી છે વન ફોરેસ્ટ જેણે પોતાના યુવાન વયમાં જંગલમાં ઘણા એવા બે નબળના કામો કર્યા છે, લાકડાઓ વેચીને એણે કામો કર્યા છે, પણ જે ગરીબ વર્ગ, એકદમ ગરીબ વર્ગ પોતાના રાંધવા માટે, રસોઈ બનાવવા માટે ત્યાંથી સૂકા એવા તે પણ કાપ્યા વગરના નીચે પડેલા સૂકા લાકડાનો ભારો લઈ જઈ રહ્યા છે અને એ લઈ જતા એ લોકો આ જીભનો રન મારવા જાય છે જ્યારે અધિકારી, ત્યારે એ લોકોને જુએ છે અને જોતાની સાથમાં પેલા લોકો થથરવા માંડે છે કારણ કે આ બહુ થોડો કડક છે તો એને દયા નથી આવતી અને પેલા લોકો બહુ આજીજી કરે છે, સાહેબ સાહેબ કરીને ઘણી વિનંતી કરે છે પણ એ માનતો નથી, અધિકારી માનતો નથી। અને એવી જ રીતે પેલો બે જણ છે એમાંથી આગલો જે ભાગવા જાય છે એનો પગ પેલાના ચાબુકમાં ફસાય છે અને એ પડે છે, પડતાની સાથે એનું માથું પથ્થર સાથે અથડાતા એને વાગે છે અને ત્યાં મૃત્યુ પામે છે અને એના પરિવારમાં એના 4 છોકરાઓ અને એની પત્ની એટલે ટોટલ 5 સભ્યો હોય છે। તો એનો ગરીબાઈ ખૂબ જ ગરીબ છે કારણ કે આ લાકડા લાવીને એનું ગુજરાન ચલાવી રહ્યો છે
तो હવે એ જ મૃત્યુ પામી ગયો છે, અવસાન પામી ગયો છે, તેનું ઘર કઈ રીતે ચાલશે? અને એની પત્ની ખૂબ જ ગુસ્સામાં, આવેશમાં આવીને, દુઃખી થઈને એના ઘરે જાય છે. ત્યાં એના ઘરે પાર્ટી હોય છે, કંઈક એવું કંઈ નાનું એવું સેલિબ્રેશન હોય છે. ત્યાંથી એ એના પેલાને ઘણું બોલીને કહે છે, એ શબ્દો કહેવા છે આપણે જોઈએ. જો અહીંયા ઘડી આપેલા છે આપણે, તારું ધનોત પનોત નીકળી જશે, તારી વાહે કોઈ રોવાવાળું નહીં રહે. આ પેલી એની પત્ની આવું એને કહે છે કે તારું ધનોત પનોત, ધન બન બધું જતું રહેશે ને તારી પાછળ કોઈ રડવાવાળું રહે નહીં, એવી ખરાબ વાણી એને કહે છે. તો ત્યારે તો જોવાનીમાં એને આ વસ્તુની કશી અસર થતી નથી, પણ અત્યારે જ્યારે આપણે પાઠ શરૂઆત કરશું ત્યારે આપણે જોઈશું કે એ ટ્રેનમાં બેસેલો છે અને એના બાકીના બીજા બે જે બીજા એ પણ ત્યાં જ જવાના છે, એ પણ એને આ વાતો સંભળાવી રહ્યો છે. એનું જે અતીત ભૂતકાળમાં થઈ ગયું છે એ વાતો કહે છે કે અત્યારે જો હું સજા ભોગવી રહ્યો છું એ મારા કરેલા કર્મનો જ સરવારો છે, તેના જ હું ફળ ભોગવી રહ્યો છું. તો એને બધું ત્યારનું યાદ આવે છે. અને ટ્રેનમાં ચડતા એક નાના છોકરાને કમરમાં લેતી સ્ત્રી આવે છે અને તેને સોની નોટ પકડાવે છે. એટલે ત્યારે કહે છે કે ત્યારે તો જે ફર મેં ભોગવું છે, જે મેને અભિશ્રાપ મળ્યો છે, એ મેં ભોગવો અત્યારે હાલમાં ભોગવું છું. પણ હવે જોવાનું છે કે અત્યારે આ બાઈના આશીર્વાદ મને ફરે છે કે નહીં. તો અત્યારે એની સાથે કોઈ નથી, એની પત્નીનું અવસાન થઈ ગયું છે, છોકરો પણ મરી ગયો છે, અને લાસ્ટ એની દીકરી જે સાસરિયામાં છે તે ખૂબ ગંભીર હાલતમાં દાઝી ગયેલી છે. તો એના સાસરેથી ફોન આવ્યો છે કે તમે ફટાફટ આવી જાઓ, એટલે એ ત્યાં એની છોકરીને મરવા માટે ત્યાં જઈ રહ્યો છે. તો ચાલો આપણે આ પાઠની શરૂઆત કરીએ. હજુ ટ્રેન ઉપડવાને 5 મિનિટની વાર છે. ટ્રેન ઉપડવામાં 5 મિનિટની વાર છે. અમારું કમ્પાર્ટમેન્ટ સાવ ખાલી છે. મોબાઈલથી વાત કરતી વખતે હેમંતને નજર કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પડતી હતી. કમ્પાર્ટમેન્ટ એટલે કે ટ્રેનના ડબ્બામાં કોણ બેસેલું છે? હેમંત. કાલુપુર એટલે કે સ્ટેશન અમદાવાદના સ્ટેશન ઉપર છે. તેની બારીની બરાબર સામેના ટી સ્ટોલ ઉપર બે યુવાનો ચાની ચુસ્કી લઈ રહ્યા હતા. તો એ સામેની સાઈડ જોઈ છે તો બે યુવાનો શું કરી રહ્યા છે? સરસ મજાની ચાની ચુસ્કી લઈ રહ્યા છે. તને તકલીફ થશે, સામા છેડે વેરાવળથી અશ્વિને હસીને તકોર કરી. પેલો કહે છે કે તને તકલીફ થશે, સામા છેડે વેરાવળથી અશ્વિને હસીને તકોર કરી. વેરાવળ, હવે અહીંયા જે આ કાર ઉપરથી સ્ટેશન ઉપડીને ક્યાં જવાની છે? વેરાવળ જવાની છે. એટલે અશ્વિને એને કહે છે કે ભાઈ તને તકલીફ થશે, તારા જેવા વાટોડિયા માણસને કોઈ વાત કરનાર નહીં મળે તો સજા જેવું લાગશે. કહે છે કે બહુ વાતોડિયો છે, જેને બકબક કરતા હોય તેને શાંત બેસવાનું ગમે નહીં. તો અહીંયા જે હેમંત છે એ વાટોડિયો છે, એટલે કહે છે કે તને છે ને થોડું કંટાળાજનક લાગશે, કારણ કે તારી જોડે કોઈ વાત કરવાનું નહીં હોય એટલે તને કેવું લાગશે? જાણે કે મને સજા કરી હોય, ક્લાસરૂમમાં આપણે બધા ભેગા બેઠા હોય ને એકને બહાર કાઢી મૂકે તો જે સજા હોય એવી સજા તને અહીંયા ઘારી લાગશે. એનીવે કંઈ નહીં છોડ. વેરાવળ ટ્રેન ઊભી રહે કે તરત રિંગ મારજે. કહે છે કે વેરાવળ જ્યાં ટ્રેન પહોંચી જાય તો તું તરત મને ફોન કરજે, આવી જઈશ. ગુડ નાઇટ. સામેથી એને કહે છે કે કંઈ નહીં, ટ્રેન અહીંયા ઘારી પહોંચી જાય એટલે તું અહીંયા ઘારી આવીને તરત મને ફોન કરજે, હું તને લેવા માટે પહોંચી જઈશ. એટલે આ જે અશ્વિન છે એ ક્યાં છે? વેરાવળ છે. વેરાવળથી એને અહીંયા ફોન કરી રહ્યો છે અને આ બે ફોન પર વાતો કરી રહ્યા છે. ગુડ નાઇટ. હેમંતે મોબાઈલ ખિસ્સામાં મૂક્યો. હેમંતે પણ વાત કરીને મોબાઈલ પોતાના ખિસ્સામાં મૂકી દીધો. થોડીવાર પછી હરવા આંચકા સાથે ટ્રેન ઉપડી. પહેલાં જે બે યુવાનો ઊભા હતા એ પૈકી એક દોડીને ડબ્બામાં પ્રવેશ્યો. હવે સામેની સાઈડે જે પેલા ચાની ચુસ્કી લઈ ચાની મજા લઈ રહ્યા હતા એણે એક જણે દોડીને ડબ્બામાં આવી ગયો, બીજો એને સ્ટેશને મૂકાવ્યો હતો. બે જણ હતા એમાંથી એક જવાનો હતો અને એક ત્યાં એને મૂકવા આવ્યો હતો. વેરાવર સામેની બર્થ ઉપર બેસીને એ યુવાને હેમંતને પૂછ્યું શું કહે છે?
જેલો પેલો જે અંદર દાખલ થયો તે યુવાને હેમંતને પૂછ્યું, વેરાવર ઉપરની સીટ ઉપર બેસીને પેલો પૂછે છે કે ક્યાં જવાનું છે તમારે, વેરાવર? હેમંતે હકારમાં માથું હલાવીને એની સામે જોયા પછી પૂછ્યું. હેમંત કહે છે કે હા, મારે વેરાવર જવાનું છે. સોમનાથ મેલ પહેલાં તો કાયમ ભરચક જતો હતો, હવે જે ટ્રેન છે ટ્રેનનું નામ શું છે? સોમનાથ મેલ. તો કહે છે કે પહેલાં તો એટલી ભીડ હતી, આ દર સમયે દર વખતે એ હાઉસફુલ જ હોય, હવે ભીડ નથી રહેતી. કહે છે કે અત્યારે તો ભીડ રહેતી નથી. જનરલ ડબ્બામાં થોડી ભીડ રહે, બાકી સ્લીપર બરાબર બાકી સ્લીપરમાં રિઝર્વેશન કરાવનારા મારા તમારા જેવા લોકોને ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં વધુ મજા આવે.